રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે કોરોનાનો કહેર હળવો થતાં ભાવનગરના 299માં જન્મદિવસની ઉજવણી રંગેચંગે થવાની છે। તારીખ 2-4 દરમિયાન ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમો સાથે અને રાજ્યપાલ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવણી થવાની છે। જીતુ વાઘાણી પત્રકાર પરિષદ યોજી આ માહિતી આપી હતી। દેશની અખંડિતતામાં પોતાનું રજવાડું સૌપ્રથમ અર્પણ કરનાર ગોહિલવાડ રાજ્યનું નામ ઇતિહાસમાં અમર થઈ ગયું છે। ભાવનગરના મહારાજા ભાવસિંહજી દ્વારા ભાવનગર શહેરના વડવા ગામ ખાતે અખાત્રીજના દિવસે ભાવનગરના તોરણ બાંધવામાં આવ્યા હતા, જે આગામી 3 મે અખાત્રીજના દિવસે ભાવનગર 299 વર્ષ પૂરા કરીને 300મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે। ત્યારે કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ભાવનગરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે। 3 દિવસના રંગારંગ કાર્યક્રમો સાથે આ ઉજવણી થવાની છે, જેમાં 2 તારીખે ભાવનગર કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્નિવલમાં રાજ્યના પ્રખ્યાત કલાકારો પોતાની કલા પીરસશે। 2 મેના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સાંજે 7 વાગ્યે કાર્નિવલનો પ્રારંભ થશે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો પાર્થિવ ગોહેલ, કિંજલ દવે, સાયરામ દવે સહિતના કલાકારો દ્વારા બોર તરાવ બાળવાટિકા ખાતે રમઝટ બોલાવવામાં આવશે। તેમજ 3 તારીખ અને અખાત્રીજના દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે, જેમાં આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 750 તિરંગા સાથેની ભવ્ય પદયાત્રા નીકળશે, જે સરદાર પટેલ સર્કલથી લઈને નીલમબાગ સર્કલ કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા સુધી આ યાત્રા નીકળશે। તેમજ રાજવી પરિવારની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે, સાથે સાથે 75 સામાજિક સંસ્થાઓનું સન્માન કરવામાં આવશે। આ સાથે 300 કિલોનો લાડુ બનાવી અને આ લાડુ આર્થિક પછાત બાળકોને બોક્સમાં પેક કરીને પહોંચાડવામાં આવશે। આમ વિવિધ રંગારંગ કાર્યક્રમ સાથે 3 દિવસ સુધી ભાવનગરના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે। સમિતિ આયોજિત છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગર કાર્નિવલ 2022 એટલે ભાવનગરનો જન્મદિવસ 300મો જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે। 1 મે વોલ પેઇન્ટિંગ, ભીડભંજન મહાદેવ ખાતે આરતી, 2 તારીખે એમની શરૂઆત, એમનું ઉદ્ઘાટન એમ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીના પ્રણેતા નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન નીચે ચલાવી રહ્યા છે એવા મહામહિમજી સાંજે 7 કલાકે કૈલાસ વાટિકા બોતળાવ ખાતે એનું ઉદ્ઘાટન કરશે। 2 મે સાંજે 7 કલાકે મહામહિમના ઉદ્ઘાટન પછી 3 તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જન્મદિવસે ભાવેણા વાસીઓમાં જે કામ કરે છે એવા 75 જેટલી સંસ્થાઓ આઝાદીનું 75મા વર્ષની ઉજવણી માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થઈ રહી છે, ત્યારે એ 75 વિશિષ્ટ વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન એ થશે। રાજ્યની અલગ અલગ કૃતિઓ, સંગીત અને નૃત્યની કૃતિઓ જે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં એક અનોખી છબી ધરાવે છે એવા રાજ્યની કૃતિઓ રજૂ થશે। 300 કિલોનો લાડુ 300મો જન્મદિવસ 299 વર્ષ પૂરા કરીને ત્યારે ઉજવણી સમિતિ અને ગુરુકુળના સ્વામી કેપી સ્વામી દ્વારા અને એ લાડુનો પ્રસાદ એ સામાન્ય લોકો, જરૂરિયાતમંદ લોકો સુધી એ બોક્સ બનાવીને પહોંચાડવામાં આવશે। અલગ અલગ કલાકારો ભાઈ પાર્થિવ ગોહિલ, કિંજલ દવે, સાયરામ દવે એ 2 તારીખે, 3 તારીખે મેં કહ્યું એમ કૃતિઓ અને 4 તારીખે સ્વચ્છતા અભિયાનનું પણ મોટું કામ SRT હોસ્પિટલ ખાતે કરીશું, જેનાથી એક સંદેશ સ્વચ્છતાનો જાય। નરેન્દ્રભાઈ જે પ્રકારે દેશને એક મિશન આપ્યું છે, સાંજે 7 કલાકે એક સંગીતનો કાર્યક્રમ, જગદાન ગઢવી, દેવપગલી, સાંત્વની ત્રિવેદી અને અંકિત ત્રિવેદીના સથવારે એ 4 બુધવારે એ કાર્યક્રમ થવાનો છે। ત્યાં ખાણીપીણીના સ્ટોલ, ત્યાં રાઇડ્સ ફ્રીમાં, આ બધી જ વ્યવસ્થાઓ એ કરવામાં આવી છે। મને એવું લાગે છે કે ભાવનગરના જન્મદિવસની ઉજવણી એ કોઈપણ મહાનગર કરતું હોય આ પ્રકારે એવું ધ્યાનમાં નથી, સમગ્ર ભાવનગરની ઉજવણી ધ્યાને રાખીને તમામ નગર અને મહાનગર એ પોતાનો જન્મદિવસ ઉજવે, ભાવનાથી ઉજવે, બધા જોડાય એવી મારી જાહેર જનતાને નિમંત્રણ છે કાર્યક્રમમાં સૌ પધારે। અજય ભુદેલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભાવનગર।